સોરાષ્રમાં ગામોના ખેડૂતો સાથે ખેડૂત સમાજ દ્વારા એક નવતર વિરોધ કરવામાં આવ્યો હતો ચાલુ વર્ષે ખેડૂતો હેરાન પરેશાન છે સરકાર દ્વારા સૌરાષ્ટ્રને અછતગ્રસ્ત કરેલ છે એવું ખેડૂતોનું માનવું છે ખેડૂતોને પાક વીમો મળવો જોઈએ આમ છતાં ખેડૂતોને ચાલુ વર્ષ નો પાક વીમો આપવામાં આવ્યો નથી ત્યારે જેતપુર તાલુકાના સાત ગામોના ખેડૂતો સાથે ખેડૂત સમાજ દ્વારા એક નવતર વિરોધ કરવામાં આવ્યો હતો જે મુજબ ખેડૂતોએ પોતાની છાતી ઉપર પાક વીમો મારો હક સામેના પોસ્ટર લગાવીને સરકારને જગાડવાનો પ્રયત્ન કર્યો હતો સાથે સાથે રોડ ઉપરથી પસાર થતા ખેડૂતોના વાહન ચાલકોના વાહન ઉપર પાક વીમો મારો હક અને 100% પાક વીમો ચૂકવો સાથેના સ્ટીકર લગાવાયા હતા અને પાક વીમાની માંગણી કરી હતી ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના ગામડા ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના ગાડા ટ્રેક્ટર મોટરસાયકલ વગેરે ઉપર સ્ટીકર લગાવવામાં આવ્યા હતા જેથી ખેરુતોનું આ સ્ટીકર લાગેલ વહન જ્યાં જાય ત્યાં લોકો રાજકીય નેતાઓ અને વીમા કંપનીના અધિકારીઓ વાંચે અને જોવે કે ખેરુતોને હજુ પાક વીમો મળ્યો નથી અને ખેરુતોને હજુ પાક વીમો ચૂકવવાનો બાકી છે જેના દ્વારા સરકાર જાગે અને ખેરુતોને પાક વીમો તાત્કાલિક ચૂકવવામાં આવે સ્ટીકર અભિયાન એટલે આમ તો સરકારની જે એક પ્રવૃત્તિ છે કે જે સરકાર કોઈ યોજના બનાવે તો એને માહિતી સ્ટીકરોના માધ્યમથી કે બેનરોના માધ્યમથી લોકો સુધી પહોંચાડતી હોય છે કે આ અમારી યોજના છે તો એ જ્યારે યોજના બની ત્યારે એ લોકોએ થોડો ઘણો આંશિક પ્રચાર કર્યો એ પણ ફક્ત અમારા ફરજિયાત પ્રીમિયમ ઉઘરાવવા માટે ત્યાર પછી સરકારે કોઈ પણ એવી કાર્યવાહી નથી કરી કે જેનાથી ખેડૂતોમાં જાગૃતિ આવે એની માગણીઓ એના હકો ક્યાં ક્યાં છે કે જેનાથી એ અંતર્ગત માગણી કરી શકે છતાં પણ અમે સરકાર પાસેથી ઘણી બધી એવી આર માધ્યમથી જા જાણકારી લઈ ખેડૂતો સુધી પહોંચાડી છતાં પણ ખેડૂતોને એનો પાક વીમો નથી મળ્યો આ ચાલુ વર્ષે નિયમ મુજબ સરકારના ધારાધોરણ નિયમ મુજબ અરજી કર્યાના પચીસથી સત્યાવીસ દિવસની અંદર પાક વીમો ખેડૂતના ખાતામાં મળી જવો જોઈએ જે આજે જે ત્રણ મહિના વીતી ગયા છતાં પણ હજી એક પણ પૈસો એક પણ રૂપિયો આપવામાં આવ્યો નથી ચૂકવવામાં આવ્યો નથી તો સરકાર આજે મરજિયાત પાક વીમાની જે પ્રીમિયમની જાહેરાત કરી અને આ પાક વીમો અમારો આ ચાલુ વર્ષનો પાક વીમો ભૂલાવી દેવા જે માગતી હોય તો એના માટે અમે સ્ટીકર અભિયાન ચાલુ કર્યું છે કે અમે આ ભૂલ્યા નથી આ ચાલુ વર્ષનું અમારું પ્રીમિયમ ચૂકવાયેલું છે અમે અરજીઓ કરી છે અમને નુકસાન ગયું છે સરકાર ખુદ સ્વીકારે છે તો વીમા કંપની પાસે અમારું આ ઉઘરાણું છે જેના માટે અમે સ્ટીકરો છપાવી અમારા મોટર અમારા ટ્રેક્ટર અમારા ગાડાઓની અંદર આ સ્ટીકરો ચોંટાડી એ સંદેશો દેવા માગીએ છીએ કે કોઈપણ અધિકારી કે કોઈપણ નેતા કે કોઈપણ જે વીમા કંપનીઓને અમારા વાહનો ખેડૂતોના હામાં મળે તો ને ખ્યાલ આવે કે જે આનું ઉઘરાણું બાકી છે અને આપણે ચૂકતે કરવાનું બાકી છે જ્યાં સુધી અમારો પાક વીમો અમારા ખેડૂતોના ખાતામાં ન્યાયિક રીતે નહીં મળે ત્યાં સુધી આવા હજી અનેકો અનેક કાર્યક્રમો અમે આશ્ચર્યજનક કાર્યક્રમો પણ આપશું જેની સાત્વરે નોંધ લે અને અમારો વીમો જો તાત્કાલિક ચૂકવી દે તો જે આવનારી બીજી યોજનાઓનો પણ સફળ લાભ મળી શકે આ અમારો સ્ટીકર અભિયાનનો એક મુખ્ય હેતુ છે આ વર્ આ ચાલુ વર્ષની અંદર જે પાક વીમો ખેડૂતને આપવાનો છે એ પાક વીમો હજી સુધી મેળ્યો નથી એના માટે કાર્યક્રમ છે અને સરકારે અછતગત જાહેર કર્યું છે આ વર્ષનું અને તેતર હજાર સહાય કરી છે સરકાર એવું કહે છે કે ખેડૂતને સહાય જાહેર કરી એવું કહે છે કે આ વર્ષ અછતગત છે અને વીમો મળવો જોઈએ છતાં વીમા કંપની વીમો નથી આપતી એટલા માટે અમે કાર્યક્રમ જે આપ્યો છે કે સરકાર અને વીમા કંપનીને અમારા ખેડૂતના કોઈપણના બાઇકામાં મળે કે ગાડી અમે મળે ગાડામાં મળે એટલે એ વાત છે કે પાક વીમો આપો આનાથી એને કંઈક જાગૃતિ આવે અને ખેડૂતોનો પાક વીમો આપે એના માટે આ કાર્યક્રમ કર્યો છે ને ખાસ કરીને આ કાલાજી જાહેરાત કરી કે મરજિયાત પાક વીમો મરજિયાત કરવાથી કોઈ ખેડૂતને સોલ્યુશન નથી આવતું પરંતુ એનો પાક વીમો જે ખરેખર એને મળવાનો હક છે એ નથી આપતા એને આપવાથી કંઈક કાર્યવાહી થઈ શકે છે એટલા માટે કાર્યક્રમ આપ્યો છે ને આગળના સમયની અંદર હજી ખેડૂત સમાજ દ્વારા અલગ અલગ ગામડામાં આજે આજના રોજે દસથી પંદર ગામની અંદર આ કાર્યક્રમની શરૂઆત કરવામાં આવશે અને ધીમે ધીમે અલગ અલગ ગુજરાતના બધા ગામડાની અંદર આ સ્ટીકર અભિયાન ચાલુ કરવામાં આવશે ત્યારે પણ કોઈ નેતા મિનિસ્ટર કે કોઈ પણ વ્યક્તિ એમાં મળશે અને ગાડી અમારી બાઇક જોઈએ તો વાત છે તો ખરા કે ભાઈ પાક વીમો આપો એટલે આ એક નવતર પ્રયોગ છે અને એક સરકારનો જે ટાણે અભિયાન ચાલી રહ્યું છે કે જે કઈ જાહેરાતો દ્વારા એવું છે ખેડૂત દ્વારા એક નવતર પ્રયોગ કરેલો છે અને એનામાં જાગૃતિ આવશે મને એવું લાગી રહ્યું છે એટલે પ્રયોગ કરેલો છે સુરેશ ભાલીયા દિવ્યાંગ ન્યુ જેતપુર